સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની શહેરીજનોની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં ભારતના સરકારના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુનશ્રા, પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક લોકો, અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ મોરબી શહેર ખાતે આજે અનેક પ્રકારની યોજનાઓ લઈને જે હળવદના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને લાભ આપવા માટે અહીં આવી ગયો છે અને આજે અનેક પ્રકારના આયુષ્માન કાર્ડ યોજના હોય, ઉજ્વલા યોજના હોય, અનેક પ્રકારના લાભો હળવદ શહેરના લોકોને મળે એના માટે સાથે સાથે સેવા સેતુનો કાર્યક્રમ પણ અહીં યોજાઈ રહ્યો છે. અને આ કાર્યક્રમમાં મારી સાથે માન્ય લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમરા, માન્ય રણછોડભાઈ દલવાડી અને પૂર્વ ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સાબરિયા અને અનેક સરકારી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડાયેલા છે. એટલે હું આજે હળવદની પ્રજાને નમ્ર વિનંતી કરું છું કે આ જે રથ આવ્યો છે એનો લોકો મહત્તમ લાભ લે અને કોઈ પણ સરકારની ના અધ્યક્ષસ્થાને આજે આ કાર્યક્રમ થયો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે કે એક પણ માણસ વિકાસથી વંચિત ન રહી જાય, સર્વસ્પર્શી વિકાસ થાય એટલે 100% દરેક માણસ સુધી સરકારની બધી યોજનાના લાભ પહોંચે એ આ સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે. અને એના માધ્યમથી છેલ્લા 10 વર્ષમાં 13.5 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર ઉપાડ્યા. તો 2047 સુધીમાં પૂર્ણ વિકસિત ભારત બને એ આનું લક્ષ્ય છે. એટલે હું સર્વ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સૌ વહીવટી તંત્ર અને ખાસ લોકશાહીની ચોથી જાગીર મીડિયા તંત્ર એમને ભૂતકાળમાં પણ સ્વચ્છતા ભારતથી લઈને દરેક જગ્યાએ મીડિયાએ યોગદાન આપ્યું છે એટલે આપણે સૌ સાથે મળી અને હજી પણ જે વંચિત છે એ વંચિત સાથે આપણે આ વિકાસને વિકસિત. મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ.